ભારત એક હિન્દુ પ્રધાન દેશ છે અને અહીં હિન્દુ માન્યતાઓ અનુસાર ઘણા બધા મંદિરો પણ છે પરંતુ કેટલાક એવા તીર્થ છે જ્યાં જઈને વ્યક્તિને માનસિક શાંતિ મળે છે ભારતમાં ચાર ધામોની મુલાકાત લેવાની પ્રથા વર્ષોથી ચાલતી આવી છે અને જેઓ આ તીર્થયાત્રાઓ કરે છે તેમને એક અલગ દરજ્જો મળે છે અથવા એમ કહી શકાય કે તેઓ ભગવાનની નજીક ચાલ્યા જાય છે તે તીર્થસ્થાનોમાંથી એક છે કેદારનાથની યાત્રા જે ઉત્તરાખંડના પર્વતો પર આવેલું છે અને એવું માનવામાં આવે છે કે આ મંદિર વર્ષના છ મહિના બંધ રહે છે અને છ મહિના સુધી ખુલ્લું રહે છે હવે લોકોના મનમાં એક જ સવાલ આવે છે કે કેદારનાથ મંદિર છ મહિના સુધી કેમ બંધ રહે છે તો ચાલો આજે અમે તમને એ વિશે પણ જણાવી દઈએ કેદારનાથ ધામના દરવાજા બંધ થવાની માન્યતા મહાભારત અને પાંડવો સાથે જોડાયેલી છે કહેવાય છે કે દ્રૌપર યુગમાં મહાભારતના યુદ્ધ પછી પાંડવો દ્રૌપદી સાથે હિમાલય જોવા ગયા હતા પછી તેમણે કેદારનાથના ભગવાન શિવનું મંદિર બનાવ્યું અને બીજના દિવસે તેમના પૂર્વજોને તર્પણ અર્પણ કર્યું અને સ્વર્ગ પ્રાપ્ત કર્યું એવું માનવામાં આવે છે કે બીજ દિવાળીનો છેલ્લો તહેવાર છે અને તે પછી ઠંડી પણ વધી જાય છે જેના કારણે હિમાલયના પ્રદેશમાં રહેવું શક્ય નથી તેથી બીજ પર કેદારનાથ મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવે છે દરવાજા બંધ થયા પછી ડોલી તેના શિયાળુ પૂજા બેઠક ઓમકારેશ્વર મંદિર ઉખી મઠમાં બેસે છે કેદારનાથને ચારધામ યાત્રાનો પણ મહત્વનો ભાગ માનવામાં આવે છે અહીં શિવની પૂજા થાય છે અને તે બહારના જ્યોતિર્લિંગોમાંનું એક છે એવી માન્યતા છે કે અહીં દર્શન કરવાથી જ ભક્તના તમામ દુઃખ દૂર થાય છે અને તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે પીએમ મોદી પણ આ દિવસોમાં ભગવાન શિવના આ ચમત્કારિક ધામની મુલાકાત લેવા માટે અવારનવાર અહીં આવે છે આજે અમે તમને કેદારનાથ ધામ વિશે કેટલીક ચોંકાવનારી વાતો જણાવીશું જે કદાચ તમે નહીં જાણતા હોવ અને તમારે જાણવી જોઈએ કેદારનાથમાં ભૂ શિવલિંગની પૂજા કરવામાં આવે છે અને એવું કહેવાય છે કે શિવલિંગની ઉત્પત્તિ અહીં જમીનમાં જ થઈ હતી આ મંદિર પાંડવો દ્વારા બનાવવામાં આવ્યું હતું અને અહીં શિવ તેમને બળદના રૂપમાં દેખાયા હતા કેદારનાથનું મંદિર હંમેશા બરફથી ઢંકાયેલું રહે છે અને અહીં ખરાબ હવામાનને કારણે મંદિરના દરવાજા છ મહિના સુધી બંધ રહે છે મંદિરના દરવાજા બંધ કરતા પહેલાં પૂજારીઓ વિગ્રહ અને દાંડીને નીચે લઈ જાય છે દાંડી ઉતારતી વખતે મંદિર પરિસરની સફાઈ કર્યા પછી તેઓ અહીં એક દીવો પ્રગટાવે છે આમાં નવાઈની વાત એ છે કે છ મહિના સુધી બંધ રહ્યા બાદ પણ આ મંદિર જ્યારે ફરી ખોલવામાં આવે છે ત્યારે દીવાની જેમ સળગતું જોવા મળે છે મંદિરમાં છ મહિના સુધી એક નાનો દીવો કરી કેવી રીતે સતત બળે છે તે આશ્ચર્યજનક છે કારણ કે મંદિરના દરવાજા શીત લહેરના કારણે બંધ રહે છે અને પછી દિવાળીના બીજા દિવસે ખોલે છે આવી સ્થિતિમાં એક પંખી પણ જ્યાં ન આવી શકતું હોય તો વ્યક્તિ અંદર દીવો કેવી રીતે પ્રગટાવી શકે મંદિરની બીજી રસપ્રદ વાત એ છે કે આ મંદિરમાં ભગવાન શિવ તેમના સાચા ભક્તોને સાક્ષાત્કાર દર્શન આપે છે તેથી તેમને જાગૃત મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે પુરાણો અનુસાર ભગવાન શિવના એક ભક્ત ભગવાન શિવના દર્શન કરવા માટે ખૂબ જ મુશ્કેલીઓ પાર કરીને કેદારનાથ દર્શને પહોંચ્યા પરંતુ તે સમયે પૂજારી દરવાજા બંધ કરી દીધા હતા હવે આ મંદિર છ મહિના પછી ખોલવાનું હતું ભક્તે પૂજારીને દરવાજા ફરીથી ખોલવાની વાત કરી પરંતુ પૂજારીઓએ ના પાડી ભક્તે પૂજારીઓને આગ્રહ કર્યો પરંતુ તેઓએ દરવાજો ન ખોલ્યો અને તે વ્યક્તિ પોતાના દર્શન કરવાના નિર્ણય પર અડગ રહ્યો પૂજારીએ કહ્યું દર્શન માટે છ મહિના રાહ જોવી પડશે એ વ્યક્તિ પોતાની શ્રદ્ધાને લીધે ત્યાં જ એકલો રોકાઈ ગયો ને જમવાનું હતું કે ન પાણી હતું હવે તેને ખૂબ જ ભૂખ લાગી હતી ત્યાં તેને એક સાધુ દેખાયા અને સાધુ આ વ્યક્તિ પાસે આવીને બેઠા અને 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 તેને તેને પાણી જમવાનું આપ્યું કહ્યું કે સૂઈ થોડા સમયમાં ઊંઘ આવી ગઈ હવે જ્યારે તે છે ત્યારે પૂજારી મંદિરના દરવાજા ખોલી રહ્યા હતા તે પૂજારી પાસે ગયો અને બોલ્યો કેમ ગઈ કાલે ખોટું બોલ્યા તમે છ મહિના પછી મંદિર ખોલવાનું કહેતા હતા ને તમે તો બીજા જ દિવસ એમ મંદિર ખોલી રહ્યા છો પૂજારી કહે પાગલ થઈ ગયા છો કે શું છ મહિના પૂરા થયા અને આજે પ્રથમ દિવસ છે અને હું મંદિર ખોલી રહ્યો છું તે વ્યક્તિ બોલ્યો તો શું હું છ મહિના સુધી અહીં જ ઊંઘી રહ્યો હતો તેને પૂજારીને આખી વાત કહી કે એ રાત્રે એક સાધુ મારી પાસે આવ્યા અને મને જમવાનું અને પાણી આપ્યું અને કહ્યું કે સૂઈ જાઓ પૂજારી આખી વાત સમજી ગયા અને કહ્યું કે સાક્ષાત ભગવાન તમને આવીને મળી ગયા અને તમારી મદદ કરી પૂજારીને અને તે વ્યક્તિને ભગવાનની આ બધી લીલાઓ સમજાઈ ગઈ જો તમને પણ ભગવાનની લીલા સમજાઈ ગઈ હોય તો કોમેન્ટમાં જય કેદાર ચોક્કસથી લખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આવજો